द्वारका रस्ताओ पर ठेर ठेर गंदगी और दूषित पानी नजरे पड़े छे। शहर सरकारी दवाखानाओ में त्रण डॉक्टरों की टीम तैनात छे। अहीं रोजना 200 केसों मात्र ओपीडी दरमियान आवे छे, जेमां छेल्ला बे मासथी इमरजन्सी में ताव झाड़ा उल्टीना केसों में पण नोंधपात्र वधारो जोवा मळे छे। अहीं दवाखाना में दररोज 20-22 जेटला दर्दीओने दाखल कराय छे, ज्यारे 10 जेटला दर्दीओ वधु सारवार अर्थे जामनगर खसेड़ाय तेवी स्थिति छे। आ उपरांत हाल 2-3 केसों में डेंग्यू पॉजिटिव जोवा मळ्या छे। हाल द्वारका ओखा मंडळमां छेल्ला 2 महीना जेटला समयथी एटले कि चोमासानी ऋतुमां वरसाद पड्या पछी सीजनल बीमारी अने पाणी भरावाने कारणे मच्छरनो उपद्रव वधी जता खास करीने मलेरिया, वायरल फीवर, केटलाक जोंडिसना केसो, जाड़ा उल्टीना केसो, एंट्रिक फीवर एटले के टाइफोडना केसो अने हाल छेल्ला 8-10 दिवसथी डेंग्यूना केटलाक केसो छूटाछवाયા જોવા મળેલ છે। ખાસ કરીને રૂપણ મંદર વિસ્તારમાંથી મલેરિયાના કેસોનો પ્રમાણ ખૂબ વધ્યું છે। તમે ચાર દિવસથી તાવ આવે, નગર બધા ફાઈ તાવ આવે, સફાઈ દિવસે કરતા બહુ છોકરા માંદા પડે છે। અમે તમને શું કહીએ, અમને 2-3 દિવસથી તાવ આવે છે, આજે ડોક્ટરે દાખલ કરી દવા દીધી। દ્વારકામાં દાખલ થતાં જ રિલાયન્સ રોડ પર ગંદકીના ઢગલાઓ અને ટુરિઝમના કામો ચાલી રહ્યા છે। અહીં ક્યારેય સફાઈ થતી નથી, જેના કારણે શહેરમાં અત્ર તત્ર સર્વત્ર ગંદકી અને ગંદા પાણીના ખાડાઓ જ નજરે પડે છે। દ્વારકા મંદિર જવાના રસ્તાઓ અને ગલીઓમાં પણ કચરાના ઢગલાઓ જોઈ શકાય છે। આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓ આ અંગે કંઈ પણ ફરિયાદ ન મળી હોવાનું જણાવે છે। તેઓએ શહેરમાં નિયમિત સફાઈ કરવામાં આવતી હોવાનું પણ કહ્યું। હાલ દ્વારકામાં રોગચાળાની પરિસ્થિતિને ડામવામાં નહીં આવે તો પરિસ્થિતિ ગંભીર બને તેવી વકી છે। દ્વારકામાં સફાઈ માટે નિયમિત સફાઈ કરવામાં આવે છે, રાત્રિ સફાઈ પણ કરવામાં આવે છે અને અત્યારે મિશ્ર ઋતુ હોય, વેડિસ મચ્છર અને મેલેરિયાના લાર્વા ના જંતુઓનો ઉપદ્રવ રહેતો હોય, અત્યારે ફોગિંગ મશીન પણ સતત યુઝ કરવામાં આવે છે અને મેલેરિયા ઓઇલ પણ છંટકાવ કરવામાં આવે છે અને મેલેથિયન પાવડરની પણ દ્વારકા શહેરમાં નિયમિત ફરિયાદ કરવામાં આવે છે, તેમજ શિવાળાઓના વિસ્તારોમાં પણ કચરા નિયમિત। દ્વારકાના મહત્વના દરેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે, જેના કારણે શહેરમાં તાવ, ઝાડા, ઉલટી જેવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે શહેરમાં સફાઈની કામગીરી પર ધ્યાન નહીં આપવામાં આવે તો દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે। રાજ રૂપારેલિયા, VTV દ્વારકા।